नमस्कार मित्रों, जय स्वामीनारायण। धोरण 12 सामान्य प्रवाह वाणिज्य व्यवस्था ने संचालन में आपणे भणी रह्या छीए चौथु प्रकरण व्यवस्था तंत्र। मित्रों, गया वीडियो में व्यवस्था तंत्रना माळखाओनो अभ्यास करी लीधो, एटले के व्यवस्था तंत्रना प्रकारो विषेनी समजूती आपणे मेळवी लीधी छे। आजे आपणे एमांथी आगळ वधशुं, तो आजे जोईए आपणे विकेन्द्रीकरण। विकेन्द्रीकरण सामान्य रीते दरेक एकमनी अंदर बे प्रकारनी बाबतो जोवा मळे छे। एक तो संचालक तमाम सत्ताओ पोतानी पासे राखे छे अने तमाम नीति विषयक निर्णयोथी लईने तमाम बाबतोनो आयोजन अने कार्य अंगेना निर्णयो पोते ज ले छे। आने कहेवाय छे केन्द्रीकरण। ज्यारे अमुकमां संचालक पोते पोतानी पासे रहेली सत्ताओमांथी अमुक सत्ताओ पोतानी नीचे काम करता कर्मचारीओ एमने सोंपे छे, एटले के पोताना कार्यनी सत्तानी वहेंचणी करी आपे छे, तो आने कहेवाय छे विकेन्द्रीकरण। विकेन्द्रीकरण छे એ કરવું કે ન કરવું કે પછી કેન્દ્રીકરણ જ રાખવું, એ સંપૂર્ણ સંચાલકની વિચારધારા પર ધ્યાનમાં રાખે છે। એટલે કે સંચાલક જે વિચારે છે, પોતે જે નક્કી કરે છે, એના આધારે જ નક્કી થાય છે કે એકમમાં કેન્દ્રીકરણ રાખવું છે કે વિકેન્દ્રીકરણ કરવું છે। મિત્રો, વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચ સપાટીએ રહેલો કર્મચારી જ્યારે પોતાની પાસે રહેલી સત્તાને પોતાની નીચે કામ કરતા, એટલે કે મધ્ય સપાટી અને તળ સપાટી પર કામ કરતા કર્મચારીઓને સોંપે, ત્યારે તે વિકેન્દ્રીકરણ કહેવાય છે। અને મેં કીધું તેમ આ વિકેન્દ્રીકરણનો સંપૂર્ણ આધાર એ સંચાલકની વિચારધારા પર છે। જ્યાં એકમનું કદ નાનું હોય ત્યાં કેન્દ્રીકરણની વિચારધારા યોગ્ય છે, પરંતુ એકમનું કદ ખૂબ વિશાળ હોય એવી જગ્યાએ વિકેન્દ્રીકરણ વધુ આવશ્યક બની જાય છે। તો આપણે વિકેન્દ્રીકરણ વિશેની વ્યાખ્યાનો વિચાર કરીએ, તો વ્યાખ્યા જોઈએ। હેનરી ફેયોલે એવું કીધું છે કે તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા, એટલે વિકેન્દ્રીકરણ। તો ત્રણ બાબતનો ઉલ્લેખ હેનરી ફેયોલે કર્યો છે। પહેલું કીધું છે પોતાની સત્તાની સોંપણી અન્યને કરવી, બીજું કીધું છે કાર્યનું વિભાજન કરવું, અને ત્રીજું કીધું છે નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા। આ ત્રણ બાબતો ભેગી થાય એટલે એને કહેવાય છે વિકેન્દ્રીકરણ। પ્રશ્ન એ થાય મિત્રો કે વિકેન્દ્રીકરણ શા માટે કરવું જોઈએ? તો સામાન્ય રીતે સંચાલનની સફળતાનો મહત્વનો આધાર જો કોઈ પર રહેલો હોય તો એ છે વિકેન્દ્રીકરણ પર, એટલે કે નિર્ણય પ્રક્રિયા જ્યારે તમામ કામ કરતા કર્મચારીઓ સાથે લેવામાં આવે અને એ નિર્ણયો લેવાયેલા હોય તો સંચાલનની સફળતા વધુ રહે છે। કેન્દ્રીકરણમાં શું થતું જોવા મળ્યું છે? તો કે એની અંદર આપખુદશાહી જોવા મળે, અવૈજ્ઞાનિક નિર્ણયો હોય છે। આપણે આગળ જોઈ ગયા છીએ કે તમામ કર્મચારી અથવા તો ઉચ્ચ સપાટીએ રહેલો કર્મચારી કે સંચાલક મંડળ એ સંપૂર્ણપણે તમામ બાબતોનું જ્ઞાન ધરાવતો હોય એવું જરૂરી નથી, અને એટલા માટે થઈને અવૈજ્ઞાનિક નિર્ણયો લેવાય જેના કારણે કામ કરતા કર્મચારીઓ વચ્ચે અસહકારની ભાવના કેળવાય છે। ઉપરાંત વિશિષ્ટીકરણ છે એનો લાભ મળતો નથી, કારણ કે નિર્ણયો લેવામાં માત્ર સત્તા સંચાલક મંડળ પાસે જ રહે છે, એટલે કે ઉચ્ચ સપાટીએ જ રહે છે। પરંતુ આ બધી બાબતો છે એને જો દૂર કરવી હોય તો સત્તા અને જવાબદારી એનું વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવે તો એનો ફાયદો લઈ શકાય છે।
तो आ दृष्टिए જોઈએ તો પણ વિકેન્દ્રકરણનું મહત્વ ઘણું બધું બની જાય છે। તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ વિકેન્દ્રકરણનું મહત્વ। મહત્વની અંદર પહેલો મુદ્દો છે ત્વરિત નિર્ણયો। મિત્રો વિકેન્દ્રકરણને કારણે જે તે કાર્ય કરતા કર્મચારીઓ જે સપાટી પર કામ કરે છે એ જ સપાટીએ પોતાની પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લે છે। પરિણામ સ્વરૂપે જે નિર્ણયો લેવા છે એટલે કે પોતાની જ સપાટીએ લઈ લેતા હોવાથી ઉપરના ઉચ્ચ સપાટીએ કે મધ્ય સપાટીએ કે ઉપરની સપાટીએ એમને પૂછવા જવાનું થતું નથી। પરિણામે નિર્ણયો ખૂબ જ ઝડપથી લેવાય છે અને ઝડપથી એનો અમલ પણ થઈ જાય છે। એટલે એમ કહી શકાય કે વિકેન્દ્રીકરણનું મહત્વ એટલે માટે પણ છે કે નિર્ણયો ત્વરિત લેવાય છે, બહુ ઝડપથી લેવાય છે। બીજા મુદ્દાની વાત કરીએ તો ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો થાય છે। સામાન્ય રીતે મેં કીધું એમ સંચાલનનો મુખ્ય આધાર સત્તા અને જવાબદારીની સોંપણી પર રહેલો છે। જ્યારે તમામ નિર્ણયો સંચાલક મંડળ અથવા ઉચ્ચ સપાટી રહેલ વ્યક્તિ જ કરશે તો એવા સંજોગોમાં એવું બનશે કે તેના પર કાર્યબોજ વધી જશે। પરંતુ એ જ કાર્યબોજને એ જ્યારે પોતાની નીચે કામ કરતા કર્મચારીઓમાં વેચી આપશે, પરિણામે જે કાંઈ નિર્ણયો લેવાના છે, કાર્ય અંગેની જે જવાબદારીઓ છે એ જે તે સપાટીએ જ લેવાવા લાગશે। પરિણામ સ્વરૂપ એટલો કાર્યબોજ ઉચ્ચ સપાટીએ ઓછો થઈ જશે। એટલે બીજો ફાયદો એ પણ છે કે ઉચ્ચ સપાટીએ કાર્યભારમાં ઘટાડો થાય છે। ત્યાર પછી મુદ્દો જોઈએ તો અભિપ્રેરણમાં વધારો થાય છે। વિકેન્દ્રીકરણને કારણે કર્મચારીઓમાં આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થાય કેવી રીતે? તો કે ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીએ જે કર્મચારીઓ કાર્ય કરે છે તે કાર્ય અંગેના નિર્ણયો પોતે લે છે અને એ નિર્ણયોને આધારે, એ સ્વતંત્રતા જે મળી છે એના આધારે એ જ્યારે એ નિર્ણયો પર કાર્ય કરે છે અને એ સફળ થાય છે તો એવા સંજોગોમાં કર્મચારીને પોતાના લીધેલા નિર્ણય પર આત્મસંતોષ થાય છે, આત્મશ્રદ્ધામાં વધારો થાય છે, જેને આપણે અંગ્રેજીમાં સેલ્ફ કોન્ફિડન્સ કહીએ છીએ। એ સેલ્ફ કોન્ફિડન્સ છે એ વધે છે અને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લેવો, તેનો સામનો કેવી રીતે કરવો, આ દરેક બાબતનો એને અનુભવ મળવા માંડે છે અને એટલે જ એની નિર્ણય શક્તિમાં વધારો થાય છે અને પરિણામ સ્વરૂપે એને અભિપ્રેરણ મળે છે। ત્યાર પછી જોઈએ તો સંચાલકીય પ્રતિભાનો વિકાસ। માની લો કે તળ સપાટીએ અથવા મધ્ય સપાટીએ વિકેન્દ્રીકરણ થવાને કારણે કોઈ પણ કર્મચારી છે એની નીચે કામ કરતા કર્મચારીઓ માટે એ જ્યારે કાર્ય કરાવે છે, પોતાની સત્તાનો જ્યારે તે ઉપયોગ કરે છે, તો એ સત્તા જે વિકેન્દ્રીકરણથી એમને સત્તા મળેલી છે એ સત્તાને આધારે એ પોતે નિર્ણયો લે છે, કર્મચારીઓ પાસેથી કામ કેવી રીતે કરાવવું એ પણ જુએ છે, તેમજ તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે અને તમામ કર્મચારીઓ વચ્ચે સંકલન પણ સાધવાનું કામ કરે છે। એટલે કે સંચાલનના જે કાર્યો છે એ કાર્યો એક કર્મચારી, દાખલા તરીકે સુપરવાઇઝર, પોતાની નીચે કામ કરતા કર્મચારીઓ, એ કર્મચારીઓ પાસે એ આ બધી જ બાબતો કરાવે છે જેથી કરીને પોતાનામાં સંચાલકીય પ્રતિભાનો વિકાસ થાય છે। અને આ વિકેન્દ્રીકરણનો મહત્ત્વનો ફાયદો એ છે કે સારા સંચાલકની પ્રતિભાઓ છે આમાં ખીલે છે, જેના દ્વારા એમ કહી શકાય કે ભાવિ સંચાલકો પણ તૈયાર થાય છે। તો વિકેન્દ્રીકરણથી એક આ મહત્ત્વનો ફાયદો છે। ત્યારબાદ અસરકારક અંકુશ। વિકેન્દ્રીકરણને કારણે સત્તા અને જવાબદારી દરેક સપાટીએ વહેંચી દેવામાં આવી છે। પરિણામ સ્વરૂપ જેને સત્તા આપવામાં આવી છે એ
પોતાની સપાટીના કર્મચારીઓ પાસેથી કાર્ય કરતી વખતે સંપૂર્ણ ધ્યાન રાખશે અને એવા સંજોગોમાં જો કંઈ ક્ષતિઓ જણાય તો એ શિક્ષાત્મક પગલાઓ તરત જ લેશે, એટલે કે અસરકારક અંકુશ જળવવામાં ઝડપ થાય છે. કર્મચારીઓ છે એના ઉપર તરત જ અંકુશ આવે છે. ત્યારબાદ છઠ્ઠો અને અંતિમ મહત્વનો મુદ્દો છે, સંવાદિતાનું સર્જન થાય છે. મિત્રો, વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીના કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં જોડવામાં આવે છે, એટલે કે એના નિર્ણયોને વિશેષ મહત્વમાં આપવામાં આવે છે. દરેક સપાટીના કર્મચારીઓ છે એ હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણાઓ કરે છે અને એ ચર્ચા વિચારણાઓમાં જે કંઈ નિર્ણયો લેવાયા હોય છે એની નોંધ લેવામાં આવે છે. એક જૂથ અને બીજું જૂથ આના કારણે સાથે મળીને કામ કરતા થાય છે, એટલે એકબીજામાં સહકારની ભાવના, મિત્રતાની ભાવના, સાથે કામ કરવાની વૃત્તિ આ કેળવાય છે, એટલે એમ કહી શકાય કે સંવાદિતતાનું સર્જન થાય છે. તો મિત્રો, આ છે વિકેન્દ્રીકરણના મહત્વ અથવા ફાયદાઓ. તો આ કારણોસર વિકેન્દ્રીકરણ છે એ ખૂબ જ ઉપયોગી છે. ફરીથી યાદ આપું, વિકેન્દ્રીકરણ છે એ નાના એકમોમાં જરૂરી નથી, પરંતુ મોટા એકમોની અંદર વિકેન્દ્રીકરણ ખૂબ જ જરૂરી છે. પરંતુ હું વાત કરું છું એ મુજબ જ કે જો વિકેન્દ્રીકરણ કરતી વખતે જો બરોબર સત્તા અને જવાબદારીઓની વહેંચણી કરવામાં ન આવી તો એવા સંજોગોમાં સંચાલન ત્યાં નિષ્ફળ જાય છે. એટલે આ એક મર્યાદા તો છે જ, સાથે સાથે એમ કહીએ કે કેટલીક વાર સમાન નીતિના અમલનો અભાવ અને સંકલનનો અભાવ હોય તો પણ વિકેન્દ્રીકરણ છે એ આપણને ફાયદો આપતું નથી. તો આ પણ એમની મર્યાદા છે. વિકેન્દ્રીકરણ એટલે આપણી પાસે જે સત્તા હતી સંચાલક મંડળ પાસે, એમણે વિસ્તરિત કરી દીધી. અને એમ પણ કહીએ કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી સુધી એ સત્તાની સોંપણીઓ થઈ ગઈ. હવે ત્યારબાદ એ જે કાર્ય થાય છે બરોબર થાય છે કે નહીં, એમના પરિણામો કેવા મળ્યા છે, આ તમામ બાબતોનું સંકલન પણ હોવું જરૂરી છે. એકબીજા વિભાગો વચ્ચે હમણાં જેમ ફાયદામાં જોયું એમ સંવાદિતતાનું સર્જન થાય છે કે નહીં, આ જો યોગ્ય રીતે ન થાય તો પણ વિકેન્દ્રીકરણનો ફાયદો થતો નથી. તો આ એમની મર્યાદાઓ છે. છતાં પણ કહીશ મિત્રો કે જ્યાં ખૂબ જ મોટા કદના એકમો છે ત્યાં વિકેન્દ્રીકરણ ખૂબ જ જરૂરી છે અને વિકેન્દ્રીકરણના ફાયદાઓ દ્વારા સારામાં સારી રીતે સંચાલન કરી શકાય છે. તો મિત્રો, આ વિડીયોમાં અહીંયા અટકીએ. નવા વિડીયોમાં ફરીથી નવા મુદ્દા સાથે હાજર થઈશું. ત્યાં સુધી વાંચતા રહો, ભણતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.